नमस्कार बहन, आज तारीख 16 सप्टेम्बर 2020 सेम थ्री में नाणू अने बैंकिंग पेपर में आप बैंकिंग जे सुविधाओ है जे सगवड़ो ये संदर्भ में आधुनिकीकरण संदर्भ में आप चर्चा कर जे अंतर्गत आपणे प्लास्टिक नाणा कोने कहेवाय, प्लास्टिक नाणानो उद्भव केवी रीते आवे जेनी चर्चा, प्लास्टिक नाणामां आपणे डेबिट कार्ड क्रेडिट कार्ड वगैरे जे प्रचलित कार्डो छे जेनी चर्चा, ત્યારબાદ આપણે ઓટોમેટિક ટેલર મશીન જેને એટીએમ કહેવામાં આવે છે એ એટીએમની વાત કરતા અને જેમાં પણ એટીએમના ઉદ્ભવ, એટીએમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે, શું કાર્ય કરે છે જેની ચર્ચા કરી, જેમાં આપણે આગળ વધતા આજે એટીએમ કાર્ડ અંગે લેવાની તકેદારીઓ કઈ કઈ છે જેની ચર્ચા કરી હતી. એટીએમ કાર્ડ અંગે લેવાની તકેદારીઓમાં આપણે જોઈએ તો જે તે વ્યક્તિ એટીએમ કાર્ડ ધરાવે છે, મળે છે, એટલે તરત જ પિન બદલી નાખવો જોઈએ. બેંકમાંથી એટીએમ કાર્ડ માટે પિન આપવામાં આવે છે, એ પિન જેવું તમારી પાસે એટીએમ કાર્ડ આવે એટલે જે જનરેટ કરેલું બેંકમાંથી આપેલું પિન એ તમારે ચેન્જ કરી દેવું. બીજું છે હંમેશા ટ્રાન્ઝેક્શન સ્લીપ મેળવવી અને તે જાળવી રાખવી. એટીએમથી જ્યારે તમે ટ્રાન્ઝેક્શન કરો છો તો એના ટ્રાન્ઝેક્શન માટે તમને એટીએમ મશીનમાંથી એક સ્લીપ પ્રાપ્ત થાય અને સ્લીપ મેળવવાનો આગ્રહ રાખવો અને એ જાળવી રાખવી એવું જોઈ શકાય. તમને અમુક વાર પૂછવામાં પણ આવે છે કે તમે એટીએમ સ્લીપ મેળવવા માગો છો, હા કે ના, તો આપણે આગ્રહ રાખો કે એટીએમ સ્લીપ રાખવી અને જાળવણી પણ કરવી. જો ટ્રાન્ઝેક્શન સ્લીપ અને પાસબુકની નોંધમાં કોઈ ફેર હોય તો તરત જ બેંકનો સંપર્ક કરી સુધારો કરાવી લેવો જોઈએ. એટીએમ સ્લીપ અને જે પાસબુકમાં એન્ટ્રી થઈને આવે એ બંને સરખી હોવી જોઈએ. જો બંને સરખી નથી તો આપણે એટીએમ સ્લીપને આધારે બેંકને રજૂઆત કરી શકીએ અને એ એન્ટ્રીમાં સુધારો કરાવી શકીએ. ત્યારબાદ એટીએમમાં જે સૂચના ન આપે ત્યાં સુધી એટીએમ કાર્ડ ઇન્સર્ટ કરો. એટીએમ મશીન જ્યાં સુધી સૂચના ન આપે ત્યાં સુધી એટીએમ કાર્ડ અંદર નાખવું નહીં. એટીએમને લગતો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય, દાખલા તરીકે કાર્ડ ડિટેન થઈ જાય અથવા તો રિટર્ન થઈ જાય, તો બેંકે ગોઠવાયેલી હેલ્પલાઇનની તરત જ ફરિયાદ નોંધાવવી જોઈએ, એટલે કે હેલ્પલાઇન સેવાનો લાભ લેવો જોઈએ. આ એટીએમ મશીનથી કયા ફાયદા થઈ શકે એના વાત કરીએ તો વર્ષના 365 દિવસ અને દિવસના 24 કલાક ગ્રાહકની સર્વિસ મળી રહે છે. સેલ્ફ સર્વિસને લીધે ઓપરેશન સરળ બને છે, તેમજ ગુપ્ત રહે છે. ટ્રાન્ઝેક્શન કરવામાં બેંક સ્ટાફને સમાવિષ્ટ કરવાની જરૂર રહેતી નથી. આ મશીનને યથાયોગ્ય જગ્યાઓ, દાખલા તરીકે વેપાર કેન્દ્રો પર ઇન્સ્ટોલ કરી શકાય છે, એટલે કે ગ્રાહકોએ બેંકમાં જવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ જે તે ગ્રાહક માટે ઝડપી સર્વિસ શક્ય બને છે. માણસોમાં લીધે થતી ત્રુટિઓ મુક્ત હોય છે. માણસ પર શ્રમ કે થાકના ચિહ્નો જણાતા નથી. એટીએમ જાળવણી ઓછી ખર્ચાળ હોય છે. તેનું ઓપરેશન ઝડપથી હોવાથી બેંકના સ્ટાફ ઉપર કામનું ભારણ પણ ઘટે છે. બેંકની હદમાં લોકોની ભીડ અને ભરાવો થતો નથી. ટ્રાન્ઝેક્શનના શિખર
એટલે કે પિકઅપ ગાળા દરમિયાન ટેલર પર એટલું ઓછું દબાણ આવે છે. મશીન દ્વારા થતું ખાતાનું ઓપરેટિંગ સરળ હોવા અપડેટિંગ સરળતાથી થાય છે. કોઈ પણ કાર્ય હાથથી કરવાની જરૂર રહેતી નથી. એ જ પ્રકારે આ એના ફાયદાઓ છે, તો એના સામે ગેરફાયદા પણ રહેલા છે. જેની ચર્ચા કરીએ તો મશીનને વિદેશોમાંથી આયાત કરવી પડે છે, તેમાં હાર્ડવેર અને સોફ્ટવેરની પ્રાથમિક કિંમત બહુ વધારે હોય છે. આ સિવાય આ સિસ્ટમનો ઉપયોગ કરનારાઓ વધારે વ્યવહારદક્ષ અને શિક્ષિત હોવા જોઈએ. ભારતમાં મોટાભાગના એટીએમ મશીનો બેંકની અમુક ખાસ શાખાઓમાં જ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે, એટલે ગ્રાહકોને તે શાખા સુધી જવું પડે છે. અમુક મૂલ્યના નાણાંના જ નાણાં મળી શકે એ મર્યાદા છે. મેલી કે ગંદી નોટોને પણ મશીન ગણી શકતું નથી. મોટા પાયે મશીનોને આયાત કરવાથી વિદેશી ગુંઢિયામણમાં અનામત જથ્થો ઘટે છે. બેંકની શાખાનું કોમ્પ્યુટરાઇઝેશન તેના શરૂઆતના તબક્કામાં છે, એટલે જે શાખાઓનું કોમ્પ્યુટરાઇઝેશન થતું હોય તેવી શાખાઓમાં એટીએમ કાર્યરત થઈ શકે નહીં. હાલના તબક્કે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન માટે બેઝ તરીકે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881ને માન્ય રાખવામાં આવેલ છે. આ મશીનોને ઓપરેટ કરવા માટે આ એક્ટમાં સુધારો કરવાની પણ જરૂરિયાત હોય તેવું જોઈ શકાય છે. ત્યારબાદ અહીંયા અત્રે તમને એટીએમનો જે સ્ક્રીન હોય છે એનો ફ્લો ચાર્ટ આપવામાં આવેલો છે, બરાબર છે. તમે જોઈ શકો છો એટીએમ કાર્ડનો ફ્લો ચાર્ટ, એટીએમ કંટ્રોલ યુનિટ દર્શાવે છે, કી નોટ, કીબોર્ડ, ડિસ્પ્લે યુનિટ, ક્રેડિટ રીડર વગેરે બાબતો એટીએમ સ્ક્રીન પર દર્શાવેલી જોઈ શકાય છે. જેને આખી વિધિની વાત કરીએ તો એટીએમ મશીન સ્ટાર્ટ કર્યા બાદ ઇન્સર્ટ કાર્ડ, કાલ વેલિડ છે કે નથી વેલિડ, જો વેલિડ હશે તો આગળની પ્રોસેસ થશે ને તો કાર્ડ રિટર્ન થશે. ત્યારબાદ ટાઈપ પિન, પિન પણ સાચો છે કે નથી, જો સાચો નથી તો પણ કાર્ડ રિટર્ન થશે. ત્યારબાદ સિલેક્ટ ટ્રાન્ઝેક્શન, વિથડ્રોઅલ, ડિપોઝિટ કે એની અધર રિક્વેસ્ટ એવા ઓપ્શન આવશે. ત્યારબાદ એન્ટર એમાઉન્ટ, એમાઉન્ટમાં પણ પછી પાછું સેવિંગ એકાઉન્ટ, કયું એકાઉન્ટ થઈ પૂછવામાં આવશે અને પછી ટ્રાન્ઝેક્શનની પ્રોસેસ થતી હોય તેવું જોઈ શકાય. એટીએમને ઉપયોગ કે ઇન્સ્ટોલ કરવા દરમિયાન લેવામાં આવતા સલામતીના પગલાં, જ્યાં ગુનાઓ કે અપરાધોનું પ્રમાણ ઓછું હોય તેવા સ્થળોએ જ એટીએમ ઇન્સ્ટોલ કરવું જોઈએ. પસંદ કરેલ જગ્યા પર સ્ટ્રીટ પ્રકાશ સારો પડતો હોવો જોઈએ, તેમજ ટ્રાફિક ભરચક હોવો જોઈએ જેથી ચોરી કરતા અટકાવી શકાય. ત્યારબાદ બીજા માણસો દેખરેખ રાખતા હોય ત્યારે કાર્ડ હોલ્ડરે તેના પિનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અંધારામાં ડિપોઝિટ કરવાની નિયમિત ટેવને કાઢી નાખવી જોઈએ. વ્યક્તિગત ઓળખ સંખ્યા જે પિન છે એ પિનને ગુપ્ત રીતે સાચવવો જોઈએ, તેની જાણ કોઈને કરવી જોઈએ નહીં. કાર્ડને સલામત જગ્યાએ મૂકવું જોઈએ, ખોવાઈ જવાય કે ચોરાઈ જવાથી એ બની શકે તો બેંકને તૈયારીમાં જાણ કરવી જોઈએ. આ સિસ્ટમ સંરક્ષણ સાધનના સંદર્ભમાં વાત કરીએ તો મોટાભાગના એટીએમના ચોરીના કિસ્સાઓ ડેબિટ કાર્ડ ચોરાવાની સાથે સંકળાયેલા હોય છે. આ કારણથી મશીનમાં એક નીચે મુજબના સંરક્ષણ સાધનો આપેલા જોવા મળે છે. એક દિવસમાં એટીએમનો ઉપયોગ કરવાની હદ નક્કી કરતી ડિવાઇસ, એક દિવસમાં તમે કેટલી વાર એટીએમનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ એક દિવસમાં નાણાં એડવાન્સમાં લેવા માટે તેમજ ઉપાડવા માટેની હદ નક્કી કરતું ડિવાઇસ, એક દિવસમાં નાણાં એડવાન્સ લેવા માટે નક્કી કરતી ડિવાઇસ, કાર્ડ ખોવાઈ જવાના અથવા ચોરાઈ જવાના નોંધાયેલ રિપોર્ટને જાળવી રાખવા માટેની હોટ કાર્ડ મેમરી,
પણ એમાં આપવામાં આવેલી જોઈ શકાય છે। ભારતીય સ્થિતિઓના સંદર્ભમાં એટીએમની વાત કરીએ તો ભારતમાં એટીએમ ઇન્સ્ટોલ કરવા માટે નીચે મુજબની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમાં એક છે નોટની જાત એટલે કે ગુણવત્તા પ્રમાણિત હોવી જોઈએ। મેલી અથવા ગંદી નોટોને કારણે મશીન ત્રુટી કરે છે અને આ બાબતમાં આ મશીન પોટેન્શિયલ ઘટાડો કરે છે। ગ્રાહકોને મશીનને હેન્ડલ કરવું માટે યોગ્ય જ્ઞાન હોવું જોઈએ, જે હોતું નથી। તે માણસો સાથે વ્યવહાર કરવાનું સરળ સમજે છે અને મશીન સાથે વ્યવહાર કરવાનું મુશ્કેલ છે। હાર્ડવેર અને સોફ્ટવેરની પ્રાથમિક કિંમત બહુ જ વધારે હોવાથી ભારત માટે આ સાનુકૂળ જોવા મળતું નથી। ભારતના સંદર્ભમાં આવા મુદ્દાઓનો સમાવેશ થાય છે। એટીએમનું ભાવિ અપેક્ષાઓના સંદર્ભમાં વાત કરીએ તો ભવિષ્યમાં વધુ ને વધુ એટીએમનું જોડાણ થઈ રહ્યું હોવાથી એટીએમનું જાળવણ વિસ્તારિત થઈ રહ્યું છે, એટલે કે નેટવર્ક વિસ્તારિત થઈ રહ્યું છે, ફેલાઈ રહ્યું છે। એટીએમનો ઉપયોગ કરવાથી નીચે મુજબના હેતુઓ પણ પાર પાડી શકાય છે, જેમાં પ્રતિ દિવસ એટીએમ ટ્રાન્ઝેક્શનમાં વધારો કરેલો, મોટા પાયે વેપાર કરનારી કંપની પેઢીના વેચાણ બિંદુઓ ટર્મિનલ્સનું જોડાણ કરવાનું અને રેલવે રોડવેઝ એરવેઝમાં ઈ ટિકિટ એપ્લાય કરવાનું, આંતરદેશીય પેમેન્ટ જાળવણ નેટવર્ક નો વિકસાવવાનું, દાખલા તરીકે વિઝા અને માસ્ટર કાર્ડ, ઇન્ટેલિજન્સ હોશિયાર ઓટો ટેલર IAT અને નેટવેર મેનેજમેન્ટ સિસ્ટમ SWT। ઇન્ટેલિજન્ટ ઓટો ટેલર પદ્ધતિ એ ઓટો ટેલર મશીનની વિશિષ્ટ ઉત્પત્તિ છે। આ પદ્ધતિ વિચારી શકે છે, તેનો અર્થ એ થાય છે કે એ બહુ જ ઝડપી છે, બેન્કિંગ પદ્ધતિ પર ઓછું ભારણ લાવે છે અને ગ્રાહકોને વ્યક્તિગત બેંકોની માફક સેવા આપે છે। SWAK ભરોસાપાત્ર સંદેશા વ્યવહારની ગેરહાજરીમાં સર્વિસ આપે છે, ગ્રાહકોને સંતોષ થાય છે, વધુ પ્રમાણમાં સેવાઓ મળી શકે છે, ઓનલાઈન ઓફલાઈન ઓટો રિકવરી થાય છે, કોઈપણ સમયે બેન્કિંગ સર્વિસ ઉપલબ્ધ બને છે, ઝડપી અને વહેલું અમલીકરણ, સુરક્ષિતતા અને ઓટો કંટ્રોલ જોવા મળે છે। વન સ્ટોપ ઓટો બેન્કિંગની આ એક ઉદાહરણ પૂરું પાડે છે। RBIના તેના 3/5/2013માં જાહેરાતના નોટિફિકેશન મુજબ TCPSL ને ભારતમાં વ્હાઇટ લેબલ ATMsની પ્રથમ સર્વિસ પૂરી પાડવાનો અધિકાર આપ્યો હતો। RBIએ તેના ભારતમાં દાખલ કરવા માટે ગાઈડલાઇન માર્ગદર્શિકા June 2012માં બહાર પાડી હતી। તેનો હેતુ દેશમાં બેન્કિંગ સર્વિસને વિસ્તૃત કરવાનો હતો। WLASની માલિકી નોન બેન્કિંગ કંપનીઓ ધરાવતી હોય છે, તેમજ કંપનીઓ તેમજ ઓપરેટ કરતી હોય છે। આના સંદર્ભમાં બેંકને લગતી ઓળખાણ આપતી કોઈ વિશિષ્ટ નિશાની પણ તે રજૂ કરતી નથી, ડિસ્પ્લે કરતા નથી, એટલે જ તેમને વ્હાઇટ લેબલ ATM કહેવામાં આવે છે। કોઈ પણ બેંકનો ગ્રાહક વ્હાઇટ લેબલ ટ્રાન્ઝેક્શન કરી શકે છે, એટલે કે સરખામણી નોન હોમ બેંક સાથે કરી શકાય। આ પ્રકારની શરૂઆત Tier 1, Tier 6 નગરોમાં અને ગામડાઓમાં કરવામાં આવે છે। આમ અત્રે આપણે ATM મશીનની ચર્ચા કરી, નેક્સ્ટ એકમમાં આ જ પ્રકરણ આપણે આગળ જોતા બીજા યુનિટ સાથે મળીશું।